વાઘોડિયા ગ્રામ પંચાયતે 4 દિવસનું સંપૂર્ણ લોકડાઉન લાદવાનું વધતી જતી કોરોના મહામારીને કારણે એલાન કર્યું છે. લોકડાઉનનો ભંગ કરનાર સામે 1100 રૂપિયાનો દંડ વસૂલાશે. વાઘોડિયામાં કોરોનાની બીજી લહેર બેકાબુ બનતા કોરોના સંક્રમણની ચેઇન તોડવા ગ્રામ પંચાયત આગળ આવી વેપારીઓને વિશ્વાસમાં લઈને સ્વૈચ્છિક સંમતિથી 4 દિવસનું સંપૂર્ણ લોકડાઉન જાહેર કરેલ છે. ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ તેમજ નાના મોટા તમામ વેપારીઓ સાથે એક બેઠક યોજીને કોરોના મહામારીના સંક્રમણની ચેઇન તોડવા પ્રથમ તબક્કામાં 4 દિવસનું લોકડાઉન સર્વસંમતિથી રાખવાનું નક્કી કરાયું છે. તારીખ 22 થી 25 એપ્રિલ સુધી સંપૂર્ણ બજાર તેમજ નાના મોટા તમામ ધંધાઓને બંધ રાખવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. જે વેપારી લોકડાઉનનો ભંગ કરનાર સામે 1100 રૂપિયાનો શિક્ષાત્મક દંડ ગ્રામ પંચાયત વસૂલશે. લોકડાઉન દરમિયાન બિનજરૂરી ઘર બહાર નીકળવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આવશ્યક ચીજવસ્તુ મેડિકલને સંપૂર્ણ લોકડાઉનથી મુક્તિ અપાઈ છે. દૂધ વેચાતા વેપારીઓને સવારે 6 થી 9 અને સાંજે 5 થી 6 એમ દૂધ અને તેની બનાવટ વેચવા રાહત આપી છે. જે લોકો પાસે પોતાનું દૂધનું વાહન હોય તેઓને હોમ ડિલિવરી કરવા છૂટ આપી છે. 4 દિવસ દરમિયાન ગ્રામ પંચાયત તરફથી ગામોમાં સાફ સફાઈ, દવા અને સેનિટાઇઝરનો છંટકાવ કરવામાં આવશે તેમ મહિલા સરપંચ લક્ષ્મીબેને જણાવ્યું હતું. જીઆઈડીસીમાં કંપની કારખાના રાબેતા મુજબ શરૂ રહેશે. નોકરીએ જતા કામદારોને અવર જવર પર પ્રતિબંધ કરવામાં આવ્યો નથી. જોકે ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ દુકાનદારોને લોકડાઉનનું પાલન કરવાનું રહેશે. હાલ વૈશ્વિક કોરોના મહામારીના કારણે વાઘોડિયા તાલુકામાં પણ અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. કોરોના સંક્રમણ હવે ગામડાઓ સુધી પહોંચી ચૂક્યું છે. રોજે રોજ કોરોના સંક્રમણના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વાઘોડિયા ગ્રામ પંચાયત તરફથી કોરોના સામે અસરકારક પગલાં ભરવા અને કેસ ઘટાડવા સંપૂર્ણ લોકડાઉનનો મહત્વનો નિર્ણય લેવાયો છે. તાલુકા અને જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલ પ્રતિનિધિઓ અને ગ્રામ પંચાયતે તમામને સહકાર આપીને અપીલ કરી હતી. અમે ગ્રામ પંચાયત દ્વારા અમારા વાઘોડિયાના અગ્રણીઓ તેમજ વેપારી ભાઈઓ તેમજ સૌ લોકોને અમે જાણ કરી અને અમારી લોકડાઉન કરવા માટેની ઈચ્છા હતી તે અમે લોકડાઉન કરવા માટે મિટિંગ રાખી હતી અને એની અંદર અમે એક નક્કી કર્યું છે કે વાઘોડિયા ખાતે દરેક ભાઈઓ બંધ રાખે અને જે બંધ નહીં રાખે એને અમે 1100 રૂપિયા દંડ રાખવામાં આવેલો છે. ગ્રામ પંચાયત દ્વારા કરેલો છે. અને લોકડાઉન અમે રાખેલું છે 22 થી 25 સુધી, બુધ ગુરુ શુક્ર અને શનિ રવિ સુધી. આકાર નહીં આપે અને દુકાન ખોલશે એને 1100 રૂપિયા દંડ કરવામાં આવે છે. એ દરમિયાન ગામમાં ગ્રામ પંચાયત તરફથી શું કામગીરી કરવામાં આવશે? તે પ્રકારે અમે ગામ બંધ રહેશે એના આધારે અમે ગામની અંદર દરેક જગ્યાએ સેનિટાઇઝર છાંટીશું, સફાઈ કરીશું અને સૌને સહકાર આપીશું. ભેગા થઈને અને ગ્રામ પંચાયતના તેમજ પીએસઆઈ સાહેબ બધા ભેગા થઈને અમે સંપૂર્ણ રીતે નક્કી કરેલ છે કે આ કોરોનાની જે મહામારી ચાલેલ છે એમાં એક બહુ જ અગત્યની વસ્તુ કે એના સંક્રમણની ચેનને તોડવાના શુભ આશયથી અમે લોકોએ 22, 23, 24, 25 ચાર દિવસ વીકેન્ડ ગુરુ શુક્ર શનિ રવિ સમગ્ર ગ્રામ બંધ રાખવાનો નિર્ણય કરેલ છે સર્વાનુમતિથી. તેમજ અમે લોકોએ સ્વૈચ્છિક રીતે નક્કી કરેલ છે કે આ સંપૂર્ણ લોકડાઉનની અંદર કદાચ કોઈક સહકાર નહીં આપે અને 1100 રૂપિયા દંડાત્મક જોગવાઈ પણ રાખેલ છે. અને આપ મીડિયા કર્મીઓ દ્વારા સમગ્ર ગામને અપીલ કરીએ છીએ કે આ સ્વયંભૂ સ્વૈચ્છિક લોકડાઉનમાં જોડાઈ સહકાર આપે અને આ મહામારીના કોરોના સંક્રમણને ચેનને તોડવા માટે દરેક પોતાનો રોલ અને પોતાની જવાબદારી સમજી સહકાર આપશે અને ગામ સમગ્ર અમે બધા જ ભેગા થઈ એકઠા થઈ અને આ મહામારીને આ ગામમાંથી દેશમાંથી ઉખેડવાનું અહીંથી આહ્વાન કરીએ છીએ અને આપના દ્વારા એવી અપેક્ષા રાખીએ છીએ કે બધા જ આના માટે 6 ફૂટ અંતર, માસ્ક અને સેનિટાઇઝર વગેરેનો યોગ્ય રીતે ઉપયોગ કરશે અને આ મહામારીને અંદરથી આપણે બધા બહાર આવીશું એવી તમામને અપેક્ષા સાથે હું અપેક્ષા રાખું છું અને બધાને શુભકામના આપું છું એના માટે, સહકાર આપે માટે. બજરંગ શર્માનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, વાઘોડિયા.